સાવચેતીથી જ આખરે કોરોના સામે સુરક્ષિત રહી શકાશે અને આ તમામ બાબતોને લઈને વાત સૌપ્રથમ પ્રથમ કરીશું સુરતથી કે જ્યાં કોરોના કેસની ઉત્તરો ઉત્તર સંખ્યા વધી રહી છે તંત્રના નિર્ણયોને લઈને લોકોમાં રોષ છે કારણ કે કોરોનાને લઈને લોકોએ હજુ પણ તકેદારી રાખવી જરૂરી છે તંત્રની ઈચ્છા મુજબ નિર્ણય લેવાતા લોકોની અંદર બી તરફ રોષ પણ જોવા મળી રહ્યો છે કારણ સ્થાનિક ચૂંટણીમાં જે છૂટછાટ અપાય તેને કારણે કોરોના વકર્યો હોવાનું લોકોનું સ્પષ્ટ માનવું છે સુરતની અંદર જે રીતે કોરોના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર જોડાયા છે તેમની સાથે સીધી વાત કરીશું સર કઈ રીતની આખી ઘટના છે કઈ રીતનો માહોલ છે અત્યારે જે ટ્રાવેલ હિસ્ટ્રીના કેસો છે એ પચાસ ટકા જેટલા કેસો છે એટલે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા તમામ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે હંડ્રેડ પર્સેન્ટ બહારના લોકોના ટેસ્ટિંગ થાય બોર્ડર ઉપર ચેકપોસ્ટ ઉપર એરપોર્ટ ઉપર રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ઉપર એ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે સેકન્ડ જે વિસ્તારોમાં વધારે કેસ આવ્યા છે એ તમામ વિસ્તારોમાં જે જે બાબતો સુપર સ્પ્રેડિંગ વેન્યુ બની શકે છે એવા જગ્યાઓ આપણે અત્યારે હાલ પૂરતું જે છે એમને બંધ કરવામાં આવ્યું છે રાજ્ય સરકારશ્રીના જે કરફ્યુનું નિયમ આજથી પાલન કડક રીતે એના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે એના સાથે સાથે જે શાળા કોલેજો અને ટ્યુશન ક્લાસીસમાંથી જે કેસીસ આવી રહ્યા છે અત્યારે ટ્યુશન ક્લાસીસ શાળા કોલેજોને એક વિનંતી કરવામાં આવ્યું છે કે ઓનલાઈન મોડ ઓનલાઈન પદ્ધતિથી વર્ક ફ્રોમ હોમ બેસિસ ઉપર કરવામાં આવે એના સાથે સાથે જે કેસીસ આવી રહ્યા છે એ લોકો ક્વોરન્ટાઇન ના હોવાના કારણે પણ છે એટલે સાત દિવસનું સ્ટ્રિક્ટ ક્વોરન્ટાઇન કરવા માટે લોકોને સૂચના આપવામાં આવ્યું છે અને કોઈપણ લક્ષણ હોય તો ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે અત્યારે ટેસ્ટિંગ વધારીને લગભગ જે આઠ હજાર થતા હતા એ પંદર હજાર સુધી ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે આગામી દિવસોમાં હજુ ટેસ્ટિંગ વધારવામાં આવશે વેક્સિનેશનનું જે પ્રક્રિયા છે કારણ કે વેક્સિનેશન અને કન્ટેનમેન્ટ એ બંને સાથે સાથે આપણે કાર્યવાહી કરીએ છીએ વેક્સિનેશન થાય તો ઓછા હોસ્પિટલાઇઝેશન અને ડેથ થાય એટલા માટે વેક્સિનેશનનું ડ્રાઇવ મેક્સિમમ કરવામાં આવ્યું છે પહેલાં નો હજારથી અત્યારે વધારીને લગભગ ચૌદ હજાર સુધી કરવામાં આવ્યું છે જે આગામી દિવસોમાં પચીસ હજાર સુધી કરવામાં આવશે તમામ બાબતો અત્યારે જે છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે સ્કૂલોને રાખીને સ્કૂલ બાબતે કોઈ બંધ કરવા તો કે કારણ બાળકો પર જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે સ્કૂલોમાં ઓનલાઈન પદ્ધતિથી થાય એ પ્રમાણે આપણે સૂચના આપ્યું છે જેમ જે ક્લાસમાં પરીક્ષા છે એ પરીક્ષા ઓફલાઈન મોડ ઉપર જે રીતે ચાલે છે એ રીતે ઓફલાઈન મોડ ઉપર ચાલશે જે રીતે કહી શકાય છે મ્યુનિસિપલ કમિશનર જોડાયા હતા તેમનું કેવું છે જે રીતે સુરતની અંદર કોરોના કેસોની જે સંખ્યા વધી રહી છે તેને ધ્યાનમાં રાખીને જે ટ્યુશન ક્લાસીસ અને કહી શકાય છે સ્કૂલની અંદર ઓનલાઈન જે શિક્ષણ શરૂ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર જે વિસ્તારમાં કેસો વધો છે તે વિસ્તારોને કોર્ડન કરવાની પણ કામગીરી કરવામાં આવશે કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુધાર ટીવી નાઇન સુરત